हेलो बाल दोस्तों, एजुक टेक्नो चैनल मा आपनु स्वागत छे। आजे आपणे शीखीशु धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 19 सामाजिक आर्थिक क्षेत्रे सरकारनी भूमिका। पाठना स्वाध्यायना प्रश्नोनी समज मेळवीशु। पाठनो वीडियो तमे वीडियोना डिस्क्रिप्शन मा तथा वीडियोना अंते पण निहाळी शको छो। तो चालो शीखीए धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 19 सामाजिक आर्थिक क्षेत्रे सरकारनी भूमिका। पाठना स्वाध्यायना प्रश्नोनी समाज। पाठ 19 स्वाध्यायना प्रश्नमां प्रश्न नंबर 1 टूंकमां उत्तर आपो। सवाल नंबर 1, केवा संजोगोमां राजकीय स्वतंत्रतानो कोई अर्थ रहेतो नथी? तेना जवाब मा आपणे लखी शकीए, नीचेना संजोगोमां राजकीय स्वतंत्रतानो कोई अर्थ रहेतो नथी। के ज्यारे स्वतंत्रता अगाउ बहु लांबा समय सुधी भारतीय प्रजा राजकीय रीते परतंत्र रही। अंग्रेजो अने ते अगाउना शासकोए घणा समयमां समाजना मानसने पण संकुचित करवानो प्रयत्न कर्यो। परिणाम स्वरूप स्वतंत्रता बाद भारतीय समाज क्यांक कुरूढ़ीओमां संकळायेलो हतो अने क्यांक आर्थिक सामाजिक रीते अत्यंत विषम स्थितिमां हतो। समाजना आर्थिक तेमज मानसिक विकास वगर राजकीय स्वतंत्रता अर्थहीन बनी रहे छे तेवी संपूर्ण संभावना छे, जेना कारणे भारतनी सरकारे बहुज परिश्रम करवानी अने लांबा गाळाना पगला भरवानी जरूरियात ऊभी थई हती। सवाल नंबर 2, मानवनी मूलभूत जरूरियातो कई कई छे? तेना जवाबमां आपणे लखी शकीए, मानवनी मूलभूत जरूरियातो आ मुजब छे। अन्न, वस्त्र अने ओटलो दरेक मानव माटे मूलभूत जरूरियात छे। दरेक व्यक्તિને પોષક આહાર મળે, તન ઢાંકવા વસ્ત્રો મળે અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત છે। શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાતો છે। સવાલ નંબર 3, દેશમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થયો છે? તેના જવાબમાં આપણે લખી શકીએ, દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દૂધાળા પશુઓનું પાલન કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે। શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી આત્મનિર્ભર બન્યા છે, તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે। આ ઉપરાંત ગામડામાં સરકારી મંડળીઓ દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે, એ રીતે ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે જેથી શહેરીજનોની દૂધની જરૂરિયાત સંતોષાય છે। દાખલા તરીકે અમૂલ, દૂધસાગર વગેરે ડેરીઓ તેના ઉદાહરણ છે। સવાલ નંબર 4, સરકારની આવકના સ્ત્રોત કયા કયા છે? કોઈ બે સ્ત્રોત અંગે લખો। તેના જવાબમાં આપણે લખી શકીએ, આવકવેરો જે સરકારની આવકનો એક સ્ત્રોત છે। તેના વિશે જોઈએ તો પગારદાર વ્યક્તિઓની આવક પર સરકાર કર ઉઘરાવે છે। આ ઉપરાંત વેપારી પેઢીઓ અને કંપનીઓના નફા પર તથા તેમના હિસ્સેદારોની આવક પર પણ સરકાર કર ઉઘરાવે છે। શેરોના વેચાણથી થતા નફા પર પણ સરકાર કર લે છે। બીજું જીએસટી, જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ ટેક્સ સર્વિસ થશે। દેશના વેપાર ધંધાઓમાં વેપારીઓ દ્વારા માલ સામાનની ખરીદી અને તેના વેચાણની સેવાઓ પર સરકાર વેપારીઓ પાસેથી કર રૂપે જીએસટી ઉઘરાવે છે, જે સરકારની આવકનો એક મોટો સ્ત્રોત છે। આ રીતે સરકારને વિવિધ ઘણા બધા આવકના સ્ત્રોત છે, તેમાંથી બે સ્ત્રોત વિશે માહિતી અહીં આપણે મેળવી। હવે પ્રશ્ન નંબર 2 ટૂંકનો અંત લખો। સવાલ નંબર 1, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા। વિદ્યાર્થી મિત્રો, ટૂંકનો અંત હોવાથી જવાબ થોડો લાંબો થશે। તેના જવાબમાં આપણે લખી શકીએ, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકા નીચે મુજબ છે। સ્વતંત્રતા અગાઉ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગૃત હતા, તેમ કહેવું કેટલેક અંશે સાચું છે। અનેક ગામડામાં ભારતના જનજીવનની તાસીર સમા હતા, તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી। લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી। સરકાર દ્વારા તેમજ કેટલાક અંશે જાહેર સંસ્થાઓ મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ જ સારા પ્રયત્નો થયા છે। દરેક ગામમાં શાળાનું સ્વપ્ન મહદ અંશે સિદ્ધ થયું છે, તેની સામે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવવી એટલી જ જરૂરી હતી। આ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરવા છતાં હજુ સારવારના અભાવે બાળકો તેમજ પ્રસૂતિઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે।
ग्राम्य कक्षा सुधी आरोग्य कार्यकर्ताओ होवा छता केटलीक गैरमान्यताओने कारणे लोको सुविधानो लाभ न लेता होय तेवा प्रसंगो पण बने छे। आम छता आ क्षेत्रमां खूब ज सारा प्रयत्नो थया छे। सवाल नंबर बे, कृषिना क्षेत्रे आवेल परिवर्तन, तेना विशे आ मुजब लखी शकाय। तेनु परिवर्तन नीचे मुजब छे। खेतीनी स्थिति सुधारता खेडूतोनु आर्थिक अने सामाजिक स्तर ऊंचू आव्यु तेवु आपणे अनुभवीए छीए। खेतीना स्तरने सुधारवा माटे अने खेडूतोने मार्गदर्शन आपवा माटे सहकारी प्रवृत्तिओनो फाळो पण घणो मोटो जोवा मळे छे। खेत उत्पादनोने विशाळ बजार मळी रहे ते माटे पण घणा सारा प्रयत्न थई रह्या छे। खेतीनी साथे सहकारी क्षेत्रे पशुपालन અને દૂધ ઉત્પાદનને પણ કેન્દ્રમાં રાખ્યું છે, જેણે શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા અને તેમાં સફળતા પણ મળી છે। નવા નવા બિયારણો જંતુનાશક દવાની શોધથી ખેતીમાં ઉત્પાદન વધી શક્યું છે। પર્યાપ્ત પીવા માટે અને ખેતી માટે પાણી મળી રહે તે માટે ચેકડેમ સિંચાઈ યોજનાઓનો પણ અત્યંત અગત્યનો ફાળો છે। હવે પ્રશ્ન નંબર 3 સમજાવો। सवाल नंबर 1, खेती अने पशुपालनना क्षेत्रे थयेल विकास अने तेनी खेडूतोना जीवन धोरण उपर थयेली असर समजावो। तेना विशे आ मुजब लखी शकाय। खेती क्षेत्रे थयेल हरियाली क्रांति अने पशुपालन क्षेत्रना दूध उत्पादनमा थयेल श्वेत क्रांतिने लीधे खेती अने पशुपालन करता खेडूतोनी आर्थिक अने सामाजिक स्थितिमा नोंधपात्र सुधारो थयो छे। ते खेडूतोना बाळकोने सारू शिक्षण मळवा लाग्यु छे। તેમના ખોરાક, પોશાક, રહેણીકેણી, રહેઠાણ વગેરેમાં ઘણા સુધારા થયા છે। તેમના ઘરોમાં આધુનિકતાના સાધનો વસવા લાગ્યા છે વગેરે, આ બધી તેમના જીવન પર અસરો થયેલી છે। સવાલ નંબર 2, કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાત, તેના જવાબમાં આપણે લખી શકીએ કેટલીક વસ્તુઓ ઉપર વધારાનો ટેક્સ નાખવાની જરૂરિયાતના કારણો નીચે મુજબ છે। રાજ્યની સાંકળતી આવેલી એવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકાર લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે। સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાન દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે। આ પ્રકારના બધા કાર્યો સરકાર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવાના હેતુથી જ કરે છે। આ સુવિધાઓ આપવા માટે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ એટલે કે કર નાખવાની જરૂર પડે છે। સવાલ નંબર 3, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો વિશે જણાવો। તેના વિશે આપણે લખી શકીએ કે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી નીચે મુજબના લાભો મળે છે। ઉદ્યોગના પ્રકાર મુજબ સબસિડી આપવામાં આવે છે। ઉદ્યોગ માટે જમીન એટલે કે પ્લોટ બજાર ભાવ કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે। બેંકમાંથી ઓછા વ્યાજની લોન આપવામાં આવે છે। ઝોનમાં રોડ, ગટર જેવી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવે છે। ઉદ્યોગ માટે જરૂરી પાણી અને વીજળી જેવી સુવિધાઓ વાજબી ભાવે એટલે કે ઓછી કિંમતે આપવામાં આવે છે। આ રીતે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી ફાયદાઓ થાય છે। અહીં આપણા પાઠ 19 સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક મુજબ તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે। થેન્ક યુ દોસ્તો, એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આભાર દોસ્તો।